નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની મકાઈના ઢોકળા. આ ઢોકળા આપણા ગુજરાતી મુઠિયાને મળતા આવે છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઇઝીલી બની જાય છે. તો આવો બનાવીએ રાજસ્થાની મકાઈના ઢોકળા. એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મકાઈના ઢોકળા બનાવવા માટે આપણે 1.5 કપ મકાઈનો લોટ લઈશું. તેમાં 2 ચમચી લસણ લીલા મરચાની પેસ્ટ નાખીશું. થોડી સમારેલ કોથમીર નાખીશું. સમારેલ કોથમીરની સાથે પાલક અને મેથીને પણ સમારીને નાખી શકાય છે. હવે આમાં 1/2 ચમચી આખા ધાણા નાખીશું. ધાણાની સાથે જીરું પણ નાખી શકાય છે. હવે આમાં 1/2 કપ જેટલું દહીં નાખીશું. આમાં દહીં ઓપ્શનલ છે, પણ આનાથી ઢોકળાનું ટેસ્ટ અને ટેક્સચર સારું આવશે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 5 ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા પાવડર નાખીશું. 1/2 ચમચી લાલ મરચા પાવડર નાખીશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. લાસ્ટમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આમાં થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લઈશું. તો જુઓ, નરમ લોટ બાંધી લીધો છે. હવે હાથને થોડા તેલ વડે ચીકણા કરીશું અને આમાંથી લુઆ તૈયાર કરી લઈશું. તો જુઓ, લોટમાંથી 6 લુઆ તૈયાર કરી લીધા છે. હવે ડીશમાં તેલ લગાવી લઈશું, જેથી કરીને ઢોકળા ડીશ સાથે ચોટી ન જાય. હવે ઢોકળાને શેપ આપી દઈશું. લુવાને દબાવીને થોડા ચપટા કરી લઈશું. આ રીતે વચ્ચે એક કાણું પાણી લઈશું. બધા ઢોકળા આમ જ તૈયાર કરી લઈશું. તેલ લગાવેલી ડીશમાં મૂકી દઈશું. તો જુઓ, બધા ઢોકળા તૈયાર કરી લીધા છે. હવે આ ઢોકળાને બાફી લઈશું. જેમ આપણે મુઠિયા બાફીએ તેમાં ઢોકળાને બાફી લઈશું. તો આ માટે એક મોટા વાસણમાં 1/2 ભાગનું પાણી ભર્યું છે અને વચ્ચે એક પાણી ભરેલી વાટકી મૂકી છે. હવે આ પાણી ઉકળે એટલે આ ડીશ તેમાં મૂકી દઈશું. તો જુઓ, પાણી ઉકળવા લાગ્યું છે. હવે આ ઢોકળાની ડીશ તેમાં હળવે હાથે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી મધ્યમ ગેસ ઉપર 25 મિનિટ માટે ઢોકળા સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ પછી ઢોકળાને મેં એકવાર ચેક કર્યા હતા, પણ ત્યારે તે બરાબર થયા નહોતા. ટોટલ 25 મિનિટ કુક કરીને હવે ઢોકળા ચેક કરી લઈએ. જુઓ, ઢોકળામાં થોડી તિરાડો પડી ગઈ છે. ઢોકળા બરાબર ચડી ગયા છે. તો પણ તેને એકવાર ચપ્પુ વડે ચેક કરી લઈએ. તો જુઓ, ચપ્પુ ક્લીન નીકળ્યું છે. ઢોકળા તૈયાર છે. હવે આ ઢોકળાને એક ડીશમાં કાઢી લઈશું. આ ઢોકળાને સમારેલી ડુંગળી અને ઉપર થોડું તેલ અથવા ઘી લગાવીને ગરમાગરમ સર્વ કરીશું. આ ઢોકળાને બાટીની જેમ દાળ ફ્રાય સાથે પણ ખાઈ શકાય છે અને મનપસંદ ચટણી સાથે પણ ખાઈ શકાય છે. તો તૈયાર છે રાજસ્થાની મકાઈના ઢોકળા. એકવાર જરૂર ટ્રાય કરો, બહુ ટેસ્ટી લાગે છે આ ઢોકળા.